Good morning, everyone. Myself, Padma Patel from SRKP English Medium School, Sukesh. Today, I learn to make standard 4, unit number 4. Tick, tick, tick. Naam pati tamne khabar padi jai. Tick, tick, sama thai. Clock ma, ghadiyal ma, okay? Te apne unit aache, sikhi jaiye, okay? Pampush and Sajia were discussing whose home in father from school. जो आ स्टूडेंट लोगों डिस्कस करे डिस्कस करवा माटे ये लोगों फ्रॉम इट्स स्कूल मा जाए छे ओके अपने नीचे जो ये आई हैव टू वॉक फॉर 5 मिनट्स टू रीच स्कूल ये लोगों ना घरे थी 5 मिनट मा ये लोगों घरे स्कूल मा जाए छे आई जस्ट वॉक और वॉक फॉर 2 मिनट्स टू रीच स्कूल आई जस्ट वॉक फॉर ने जो Pampush 5 minutes lagi ane Sajia ne 2 minutes lagi se loko school ma jai che a picture ma pan apne joi sakiye okay impossible your home is farthest from school but I checked my watch watch etle ghadiyal jo impossible your home is farthest from school એટલે એ ઇમ્પોર્ટન્ટ એ સ્કૂલ માં યોર હોમ એટલે ઘરેથી સ્કૂલ માં જાય છે ફાધર સાથે કોની સાથે ફાધર સાથે એટલે પપ્પા સાથે બટ આઈ ચેકડ માય વોચ એટલે ઘડિયાળ હા હાથમાં ઘડિયાળ બતાવે છે તે ચેક કરે છે શું કરે છે ચેક કરે છે આઈ સ્ટાર્ટ ફોર સ્કૂલ એટ 7 ક્લોક સ્કૂલ માં કેટલા વાગે જાય 7 વાગે 7 ક્લોક એ સ્કૂલ માં જાય છે ઓકે When I reach school, the minutes and points at 2. Aya 2. 7 ne 10 minute. એટલે અહીંયા ઘડિયાળમાં જોઈએ તો એને કેટલો મિનિટ લાગે 12 થી 1 5 મિનિટ ને મોર ધેન 5 મિનિટ એટલે 10 મિનિટ એટલે 7 ને 10 મિનિટ 7 ક્લોક ને 10 મિનિટ અહીંયા ઘડિયાળમાં બતાવેલું છે એટલે તેને 10 મિનિટ લાગે છે સો Should it be 2 minutes past 7 or 7:02? 2 પાસે અહીંયા મિનિટ કાટો છે એટલે 7 ને 10 મિનિટ કહેવાય ઓકે નાઉ યુ આર રોંગ યુ રીચ સ્કૂલ એટ 7:10 એટલે સ્કૂલ માં 7 ને 10 મિનિટે પહોંચી જાય છે How can you see these thin lines between the numbers? એટલે તે નંબર જોઈશે 7 ને 10 મિનિટ નો 10 પાસે જે કાટો હોય તે નંબર જોઈશે યસ સો વોચ અહીંયા બતાવેલું છે યસ સો વોચ એટલે ઘડિયાળમાં 7 ને 10 મિનિટ ના બતાવવામાં આવેલું છે ઓકે ધ મિનિટ હેન્ડ મૂવ એક્રોસ 10 લાઇન્સ આફ્ટર 12 સો ઈટ સો 10 મિનિટ્સ પાસ 7 ઓર 7:10 આફ્ટર 10 લાઇન્સ આફ્ટર 12 એટલે 10 લાઇન થાય ને આપણે 12 થી આપણે જોઈએ ક્લોક માં તો 10 લાઇન હોય 5 મોર ધેન 5 લાઇન્સ આઈ સ્ટાર્ટ ફોર સ્કૂલ એટ 7 7 ક્લોક ઇસ સ્કૂલ સ્ટાર્ટ થઈ જાય છે આઈ રીચ એટ 7:05 સી ધ મિનિટ હેન્ડ મૂવ એક્રોસ 5 લાઇન્સ એટલે 5 લાઇન એટલે 5 મિનિટ ને 10 લાઇન એટલે 10 અહીં આપણે જોઈએ ઓકે 7 અહીંયા 12 પાસે કલાક કાટો છે ને આ કલાક કાટો કહેવાય 7 પાસે ના મિનિટ કાટો કહેવાય હવે 12 થી 7 અહીંયા 10 મિનિટ આપેલી છે ઓકે અહીંયા 7 થી 5 એટલે 5 કાપા ગણવાના અહીંયા 5 લાઇન્સ જે લાઇન્સ આપેલી તે 5 કહેવાય 7 ને 5 મિનિટ હોય તો 5 ને 10 પાસે હોય તો 10 લાઇન્સ બતાવેલી છે ઓકે પ્રેક્ટિસ ટાઈમ Three friends reach time from a clock. Who is right? Aya clock apeli che na ya time lakhelo se. Aya three students che. Siku, Mittu ne Pinky. Aya 12 ne
થ્રી પાસે એટલે સવા બાર વાગેલા કહેવાય. ઓકે, ચીકુના ઘડિયાળમાં 12:03 છે, બિટ્ટુના 12:15 અને પિંકીના 3, એટલે કયું સાચું કહેવાય? 3 કહેવાય, કેમ કે અહીંયા કલાક કાંટો 3 પાસે અને મિનિટ કાંટો 12 પાસે, એટલે કોનું? આ 2 નું રોંગ છે, 3 રાઈટ છે, એટલે આપણે અહીંયા રાઈટ કરેલું છે. ઓકે, નાવ 7:25 ચીકુનું અને બિટ્ટુનું 5 અને 7 મિનિટ આપેલી છે અને પિંકીની 5:35. તો અહીંયા આપણે જોઈએ અહીંયા 5 અને 6 ની વચ્ચે છે ને અહીંયા 7 પાસે, એટલે અહીંયા 6 પાસે 30 મિનિટ કહેવાય, 7 પાસે, એટલે અહીંયા પણ પિંકીનું રાઈટ છે. નેક્સ્ટ ચીકુનું 3:35 ને બિટ્ટુનું 7:3 ને 7:15, એટલે પિંકીની જે ક્લોક છે એ રાઈટ છે, એટલે અહીંયા 7:35 આપેલું છે, એટલે આ સાચું હોય. ઓકે, એટલે અહીંયા 7:15 વાગેલા અહીંયા ક્લોકમાં આપણને જોવા મળે. ઓકે, નેક્સ્ટ શો ધ ફ્લોવિંગ ટાઈમ્સ ઇન ધ ક્લોક. અહીંયા ક્લોક આપેલી છે, તે આપણે જોવાનું છે. અહીંયા અહીંયા 3 પાસે કલાક કાંટો અને 2 પાસે મિનિટ કાંટો, એટલે 3:10 મિનિટ કહેવાય, 3:10 મિનિટ કહેવાય. નાવ 6:08 પાસે બીટ ને અહીંયા સ્મોલ, એટલે 6:40, 6 o'clock ને 40 મિનિટ. નાવ 4:45 મિનિટ, એટલે 5:15 વાગેલા કહેવાય. ઓકે, નેક્સ્ટ 2:20 મિનિટ્સ, 3:50 મિનિટ્સ, 7:35 મિનિટ કહેવાય. ઓકે, નેક્સ્ટ ડુ યુ લાઈક સ્કાય વોચિંગ? ઇફ યસ ધેન ધીસ વન શુડ ઇન્ટરેસ્ટ યુ. એટ વોટ ટાઈમ ડુ ધ સન રાઈઝ એટ યોર પ્લેસ? અહીં આપેલું છે 7 o'clock આપેલા છે. ઓકે, વેન ડુ ધ સન સેટ? 9 o'clock. ઓકે, ડુ ધ સન રાઈઝ એન્ડ સેટ એટ ધ સેમ ટાઈમ્સ એવરી ડે? નો, સરખો ટાઈમ હોય તો ના, ના સરખો ટાઈમ રહેતો નથી. લુક એટ ન્યૂઝ પેપર એન્ડ સી ધ ટાઈમ ઓફ સનરાઈઝ એન્ડ સનસેટ ઇન ડિફરન્સ મંથ. ઓકે, એટલે અહીંયા પણ ટાઈમ રહેતો નથી સરખો, એટલે નો આવશે. ઓકે, લુક એટ ધ ફોટો એન્ડ ગેસ ધ ટાઈમ એટ ધીસ પ્લેસ. અહીંયા જે ટાવર આપેલો છે, પ્લેસ આપેલું છે, એટલે પ્લેસ એટલે જગ્યા. ઓકે, અહીંયા જગ્યા આપેલી છે, ટાવર આપેલો છે, તે પિક્ચરમાં તમે જોઈ શકો. હવે આપણે અહીંયા રીડ કરીએ. ધીસ ફોટો વોઝ ટેકન ઇન પેરિસ ફ્રાન્સ. ઇન પેરિસ ધ સન સેટ્સ આફ્ટર 9 p.m. એટ નાઇટ ડ્યુરિંગ સમર. ધીસ ફોટો વોઝ ટેકન એટ નાઇટ બટ ઇન વિન્ટર ઇટ બીકોમ્સ ડાર્ક હિયર બાય 4 p.m. ઇન ધ ઇવનિંગ. જો અહીંયા સન કેટલા વાગ્યો હોય ફ્રાન્સ ને પેરિસમાં, બીજી કન્ટ્રીમાં? 9 p.m. એ સન સમર વેકેશનમાં, એટલે ઉનાળામાં. ઓકે, ત્યારે સન કેટલા વાગે ઉગે? 9 વાગે, 9 p.m. ઓકે, બાય 4 p.m. ઇન ધ ઇવનિંગ, ને 4 વાગે ડૂબી જાય. ઇવનિંગ એટલે સાંજે. ઓકે, ડાર્ક થતો જાય, કેવો? બીકમ ડાર્ક હિયર બાય 4 p.m. ઇન ધ ઇવનિંગ, એટલે 4 વાગે ડાર્ક થતો જાય. ઓકે, નેક્સ્ટ 3, ફાઇન્ડ આઉટ હાઉ લોંગ વિલ ઇન ટેક ધ મિનિટ્સ હેન્ડ ટુ મૂવ ફ્રોમ. અહીંયા જો આપેલું છે
3:35 to 4:10 પાસે એટલે 3 ને 50 મિનિટ્સ થાય અહીંયા ઓકે આમાં નથી દેખાતું હું હોમવર્ક માં આપીશ ત્યારે તમને વ્યવસ્થિત કરીને બતાવીશ અહીંયા 6 ને 5 મિનિટ 1 પાસે એટલે 5 મિનિટ કહેવાય અહીંયા 6 ને 15 મિનિટ ઓકે નાવ નેક્સ્ટ 3 ને 40 મિનિટ કહેવાય 4 ક્લોક 7 ને 10 મિનિટ નાવ અહીંયા 8 ને 45 9 પાસે એટલે તે હું હોમવર્ક આપીશ ત્યારે તમને બતાવીશ ઓકે મોસ્ટ યુઝફુલ બુક્સ ફોર ડ્રો ફેર ધ હેન્ડ્સ વિલ બી યા 20 મિનિટ આફ્ટર 6 ક્લોક 6 ને 20 મિનિટ 4 પાસે એટલે 20 મિનિટ કહેવાય ના 7 ને 10 7 ક્લોક ને 10 મિનિટ્સ આફ્ટર 7 ક્લોક 7 ને 10 મિનિટ કહેવાય 7 ને 10 મિનિટ કહેવાય 30 મિનિટ્સ આફ્ટર 8 ક્લોક એટલે 8 9 ની વચ્ચે સ્મોલ હશે ને 6 પાસે 30 એટલે 8:30 વાગેલા કહેવાય 15 મિનિટ્સ આફ્ટર 5 ક્લોક એટલે 5:15 5 પાસે કલાક કાઢો અને મિનિટ કાઢો 3 પાસે એટલે 5:15 વાગેલા અહીંયા કહેવાય ઓકે ના હાઉ લોંગ ડુ યોર સ્કૂલ એસ્ટીમેટલી ટેટ આપણે સ્કૂલમાંથી કેટલા વાગે સુધી થી હાઉ લોંગ ઇઝ યોર લંચ બ્રેક્સ કેટલા મિનિટ હોય 45 મિનિટનો લંચ બ્રેક હોય સ્કૂલમાં હાઉ લોંગ ઇઝ યોર ગેમ્સ પીરિયડ ગેમ પીરિયડ્સ કેટલા વાગે તો 30 મિનિટનો હોય Is it the same as all the other periods? Yes. Other period હોય ને આપણે કોઈ બી એક્ટિવિટી કરવાનું હોય તે હોય ઓકે ધ ગેમ્સ પીરિયડ એન્ડ લંચ બ્રેક સીમ વેરી શોર્ટ અન્સ ડે એટલે ગેમ પીરિયડ હોય તે લંચ બ્રેક પછી જ આપણે રાખવામાં આવે એટલે આપણે ટિફિન બોક્સ ખાઈને પછી આપણે હોય ને પીરિયડ આપણે પ્લે ગ્રાઉન્ડમાં રમવા જઈએ ને તે હાઉ મેની મિનિટ્સ કેવ ધીસ એક્ટિવિટીઝ ટેક મેક અ ગેસ એન્ડ ધેન ચેક એટ હોમ આપણી ઘરનું કિચન આપેલું છે આ જુઓ અહીંયા બધા વાસણ ગોઠવેલા છે વિન્ડો છે ગેસનો ચૂલો છે કુકર મૂકેલું છે બોટલમાં પાણી છે વિલ ની 1 લિટર મિલ્ક અહીંયા દૂધ આપેલું છે 10 મિનિટ લાગે દૂધ ગરમ થતા 10 મિનિટ લાગે ઓકે ફિલિંગ અ બેકેટ પાણી ભરાતા 1 મિનિટમાં ભરાય છે ને આપણે ફાસ્ટ ન કરીએ તો આપણે ધીમો કરીએ તો વાર લાગે ને આપણે ફાસ્ટ પાણી રાખીએ તો 1 મિનિટમાં ભરાઈ જાય સ્વીપિંગ યોર રૂમ્સ આપણે સાફ કરવાનું આપણું ક્લીન કરવાનું સ્વીપિંગ યોર રૂમ તો કેટલી મિનિટ લાગે તો મેં 4 મિનિટ લખેલી છે તમારો રૂમ મોટો હોય તો વધારે મિનિટ લાગે પણ મેં 4 મિનિટ લખેલી છે અહીંયા ઓકે એક્ટિવિટી ટાઈમ ઇન 1 મિનિટ હાઉ મેની ટાઈમ્સ કેન યુ સ્નેપ યોર ફિંગર આપણે એક્ટિવિટી કરવાની ફિંગર આમ તેમ આપણે કરીએ ને શિયાળામાં કરીએ ને આપણે એક્ટિવિટી પ્રિયરમાં આપણે બહાર જઈએ ત્યારે જો અહીંયા અહીંયા પણ ગર્લ્સ આપેલી છે દોરી કૂદે તેવી ઓકે તે કેટલા ટાઈમમાં સ્કીપ એમ રોપ દોરી કૂદવાની રોપ એટલે દોરી એ 30 મિનિટ જમ્પ અપ એન્ડ ડાઉન જમ્પ કરવાનું કેટલા મિનિટ અહીંયા રાઇટિંગ કરવાનું આપણે 2 ને મિનિટ લખવાનું ઓકે ના રાઇટ મોર સચ ફન એક્ટિવિટી ઇન ધીસ કલમ્સ Here is another challenge for you. How long can you speak non-stop? આપણે 1 મિનિટ સુધી બોલ્યા જ કરીએ ને શ્વાસ નથી લેવાનો ખાલી કન્ટિન્યુ બોલ્યા જ કરવાનો તો આપણે શ્વાસ પેલું રોકીને કેટલી વાર કરીએ તેનું આપેલું છે મેં અહીંયા 1 મિનિટ લખેલી છે સ્ટેન્ડ ઓન ધ ઓન વન લેન્ડ જો અહીંયા લેંગ આપેલું છે આપણે એક પગે ઊભા રહેવાનું અહીંયા જો આપેલું છે ગર્લ્સનું તે આપણે કેટલા મિનિટ સુધી આપણે એક જ પગ પર આપણે એક પગ પેલો કરેલો છે ઊભો ને એક વાળેલો છે અહીંયા કોણ અહીંયાથી હા ને લેંગ
તે આપણે કેટલી મિનિટ સુધી ઊભી રહે તે એક્ટિવિટી આપણે કરવાની છે. સી આ વિથ આઉટ અ બ્રેક આ બોલવાનું તે કેટલા મિનિટ તે હાઉ લોંગ ડુ યુ ટેક ટુ રન અ 50 મીટર રેસ. 50 મીટર આપણે રન રેસ એટલે દોડવાનું છે તે આપણે 50 મીટરમાં કેટલા મિનિટ સુધી આપણે આપણને કેટલો ટાઈમ લાગે 50 મીટર દોડવા માટે આપણને કેટલો ટાઈમ લાગે તે મિનિટમાં લખવાનું છે. કલેક્ટ 50 પેબલ્સ ફ્રોમ ધ ગ્રાઉન્ડ. 50 પેબલ્સ આપણે ફ્રોમ ગ્રાઉન્ડમાં કેટલા મિનિટમાં આપણે ગોઠવી કરીએ કલેક્ટ ભેગા કરીએ કેટલા ટાઈમમાં ભેગા કરીએ તે અહીંયા બતાવેલું છે. કાઉન્ટ 1 to 100 1 to 100 આપણે બોલીએ 1 2 3 4 5 6 7 8 9 10 એવી રીતે 100 સુધી બોલવાનું તે આપણે ટાઈમ જોવાનો કે આપણે 1 થી 100 સુધી કેટલા મિનિટ્સમાં આપણે બોલી શકીએ સ્પીચ બોલી શકીએ તે આપેલું છે. ઓકે અહીંયા સુધી આપણે જોયું આજે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે થેન્ક યુ.